આવતીકાલે રાજકોટના રતનપર ખાતે ગુજરાત આહીર સેના દ્વારા આહીર સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં ગુજરાતભરમાંથી આહીર સમાજના વિવિધ સંગઠનના આગેવાનો હાજર રહેશે. છેલ્લા ઘણા સમયથી હજામ, વાણંદ અને દક્ષિણ ગુજરાત બાજુના દૂધિયા જાતિના લોકો જે આહીર અટક લગાવીને તેમજ આહીર જાતિના ખોટા દસ્તાવેજો ઊભા કરીને આહીર તરીકે ઓળખ આપવા લાગ્યા છે, તેમજ આહીર તરીકેની ઓળખ આપીને અવારનવાર આહીર સમાજના કાર્યક્રમમાં જાહેર મંચમાં હાજરી આપે છે. સાથે જ આહીર સમાજની દીકરીઓને છેતરીને લગ્ન કરવા લાગ્યા છે, જેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાંથી ગુજરાતભરના આહીર સમાજના આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે. આહીર સેના ગુજરાત રાજકોટ જિલ્લા મહામંત્રી વરુણ ડાંગર આવતીકાલે એટલે કે 31/12/2023 રોજ રાજકોટ મોરબી હાઈવે ઉપર રતનગઢ ગામથી ચારિયા ગામ તરફ જતા વિશાલભાઈ કાનગઢના ફાર્મ હાઉસે આહીર સમાજ માટે એક અગત્યનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગનો મુખ્ય મુદ્દો એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અને અત્યારના સમયમાં આહીર સમાજની ભળતી અટકોનો દુરુપયોગ કરીને બીજા સમાજના એટલે કે ખાસ કરીને હજામ વાણંદ સમાજ અને દક્ષિણ ગુજરાત પટાના જે દુધિયા ભરવાડ કહેવાય છે એ લોકો આહીર સમાજની અટકોનો દુરુપયોગ કરીને ખોટા એફિડેવિટ ઊભા કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આહીર સમાજમાં ભરવાની કોશિશ કરી રહ્યા છે અને આના માટે આહીર સમાજ કાલે એકઠો થવાનો છે. તો ગુજરાતભરમાંથી આહીર સેના ગુજરાતના તમામ જિલ્લાના તમામ તાલુકાના હોદ્દેદારો તથા આહીર સમાજના બીજા વડીલો આગેવાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમનો મુખ્ય મુદ્દો એ છે કે ભાઈ આ વિશે આવનારા સમયમાં શું કરવું કે આહીર સમાજમાં એકાદે સડો બેસવાની જે તૈયારી થઈ છે તો એ સડાને કેમ દૂર કરવો એના માટેનું એક મનોમંથનનું અને જાહેરમાં બધી ચર્ચા કરીને અને બધા ભાઈઓના સૂચનો લઈને આગલા કાર્યક્રમો કઈ રીતે આમાં કરવા એની એક ખાસ કાર્યક્રમનું આયોજન કરે તો બધા ભાઈઓને આહીર સેના ગુજરાત તરફથી ખાસ આમંત્રણ આપવામાં આવે છે કે બહોળી સંખ્યામાં આહીર સમાજના વડીલો આગેવાનો યુવાનો ભાઈઓ ખાસ ઉપસ્થિત રહી. જય દ્વારકાધીશ. હું આહીર સેના ગુજરાત રાજકોટ જિલ્લા પ્રમુખ ભરત કાનગડ. આગામી 31 ડિસેમ્બરના રોજ અમે મોરબી રોડ જારિયા ગામ મિટિંગ રાખી છે આહીર સેનાની. એમાં તમામ આગેવાન, તમામ સંગઠન આહીર સમાજના જાહેર આમંત્રણ અમે આપ્યું છે અને આગામી આહીર સેનાની રણનીતિ છે કે ભાઈ અમુક ઘૂસણખોરો આહીર સમાજમાં જે ઘૂસવા માગે છે એની રણનીતિ શું કરવી એની માટે મિટિંગ, અગત્યની મિટિંગ અમે ગોઠવી છે. કાલે 11:15 વાગે જાહેર આમંત્રણ આપું, 12:11 વાગે ત્યાં પહોંચી જવું. મિટિંગમાં હશે 400-500 જણા હાજર રહેશે સમાજના, ગુજરાતભરમાંથી રહેશે બધા.